નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ વિષય ગુજરાતી કે જેની અંદર આપણે ગયા લેકચરની અંદર પાઠ સોળ કુદરતી કે જેનો કા સાહિત્ય પ્રકાર છે એકાંકી અને લેખકનું નામ છે લાભશંકર ઠાકર કે જેનું ઉપનામ છે પુનર્વસુ કે આ જે કુદરતી પાઠ છે એની અંદર એક બાબુ નામનો છોકરો જે છે એ મૃત્યુ પામ્યો છે અને અચાનક એના જીવમાં જીવ આવે છે અને એ પાઠ આપણે જોવાનો છે તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બાબુના પિતા કૃપાશંકર અને માતા કાશીબેન કે જે એ સાંભળીને ખૂબ ખુશ થાય છે કે એમનો જે દીકરો છે એકનો એક દીકરો બાબુ એ જીવતો થયો છે તો કાશીમાં જે છે એ ચંદુની બાજુમાં બેસી કાશીમાં જે છે આંસુ જે છે એ લૂછે છે હરિલાલ પંખો લઈને તમે હવે આઘા બેહો અને ચંદુ મોટા ભાઈ અને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવડાવો હાલ હરિલાલ છે એ શું પંખો લઈ લે છે કાશીબાના હાથમાંથી અને તમે આઘા બેહો બેહો એટલે કે બેસો આઘા એટલે કે દૂર બેસો અને ચંદુ મોટા મોટાભાઈ આને હવે અહીંથી એટલે કે અહીંથી લઈને એને ખાટલા પર સૂવડાવો ઠાઠડી પરથી ઉચકીને બાબુને ખાટલામાં સૂવડાવે છે હરિલાલ પંખો નાખે છે પવન નાખે છે ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને એટલે આ બધો ડામચિયો બહાર કાઢો ઘરમાં બધા એક નંબરના મૂર્ખ ભેગા થયા છો કે જે ઠાઠડીની બધી વસ્તુ છે એને ઈશારો કરીને બતાવે છે કે આ બધી વસ્તુ જે ડામચિયો છે હવે એને અહીંયાથી બહાર કાઢો એક નંબરના બધા મૂર્ખ ભેગા થયા છો માણસ મરેલો છે કે જીવતો છે એનું પણ કંઈ ભાન નથી કે કોઈ માણસ માણસ એટલે કે માણસ જીવતો છે ઈનું ઈનું એટલે કંઈ ભાન લાવ નાખો હરિભાઈ તું થાકી જઈશ પંખાને લેવા હાથ લંબાવે છે કે કૃપાશંકર છે એ પોતાનો હાથ લંબાવે છે કે લાવ હું પંખો નાખું તું થાકી જઈશ હરિલાલ તમે બેહો હવે છાના માના તમારા માટે કંઈ અક્કલ છે એ તો સારું થયું કે મારું ધાન ગયું નહીં તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારત ને હરિલાલ શું કહે છે કે તમે બેસો હવે છાના માના કે તમે શાંતિથી બેસો તમારા માટે કંઈ અક્કલ છે કંઈ બુદ્ધિ છે એ તો સારું થયું કે મેં જોયું નહીં તો તમે બધા ભેગા થઈને આને બાળી નાખત

કે ડોક્ટરે જાતે જ તે ગંગાજળ લઈને ચમચીથી બાબુના મોઢામાં મૂક્યું તું તારા ભાભીને પૂછી જો હરીલાલ હવે ઈ પશા ડાક્ટરની વાત જવા દો ને ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો ઈ બિચારો નવેરીમાં બેઠેલો આ ડાક્ટરે આવતા વેત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઇન્જેક્શન ફટકારી દીધું ડોહો તો કઈ રાયડું નાખે હરીલાલ શું કહે છે કે એ જે પશુ ડોક્ટર છે એની તો તમે વાત જ જવા દો કે ઓણ સાલ કે આ વર્ષે પેલો ચમન જે છે એ માંદો પડેલો ત્યારે એને ઇન્જેક્શન આપવા માટે ડૉક્ટરને બોલાવેલો પુરુષોત્તમ ડૉક્ટરને અને પહેલો જે માણસ છે ચમન કે આગો પાછો થયો કે તરત જ ડૉક્ટરે ત્યાં બીજા કોઈ વ્યક્તિ સુતા હતા એને ઇન્જેક્શન મારી દીધું અને પહેલાં જે ડોહો હતો એ રાડું નાખે છે બધા જરા જરા હસી પડે છે બાબુ આંખ ખોલે છે ચંદુ અરે બાબુએ આંખ ખોલી કે બાબુએ આંખ ખોલી કૃપાશંકર બાબુ દીકરા કેમ છે તને પૂછે છે એના છોકરાને કૃપાશંકર કે હવે તને કેમ છે કાશી પાણી આલું ભાઈ કાશી શું કહે છે કે ભાઈ હું તને પાણી આપું આલું એટલે કે આપું હરીલાલ હવે શાંતિ આપો કે પાણી નથી આપવું હવે એને શાંતિ આપો બાબુ ચકળ વકળ આંખો ફેરવે છે પછી બેઠો થવાનો યત્ન કરે છે યત્ન એટલે કે પ્રયત્ન કે બાબુ જે છે ચકળવકળ બધી જગ્યાએ આજુબાજુમાં જુએ છે ને પછી પોતે બેઠા થવાનો પ્રયત્ન કરે છે ઊભો રહે તને બેઠો કરવું બધા બાબુને બેઠો કરે છે કાશી પાછળ તકીયો મૂકી આપે છે

જરૂર નથી ઈની એટલે કે એની એની કોઈ જરૂર નથી મટી જશે ઈ તો કે ઈ તો સારું થઈ જશે હરિલાલ અરે તું પટકાણો ક્યાંથી તું તો અહીં જ હતો અમે તો તને હરિલાલ શું કહે છે કે તું ક્યારે પટકાણું કે તું તો અહીંયા જ હતો રૂપાશંકર તને જરા જોબો આવી ગયો હતો અરે કઉ છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને કૃપાશંકર શું કહે છે કે તને થોડોક જોબો આવી ગયેલો આના માટે કોઈક સારી ગરમ ચા બનાવીને લાવો બાબુ હા બા ચા બનાવી આલ આલ એટલે કે આપ ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે કે ટાઢા બોળ એટલે કે એકદમ ઠંડા વાદળો હતા કે જેના કારણે મને શરદી થઈ ગઈ છે અને મારું માથું પકડાયું છે માથું પકડાવું એટલે કે માથું દુખવું માથામાં દુખાવો થવો કાશી જાય છે વાદળા વાદળા બાબુભાઈ એટલે કે બાબુભાઈ તું શાન તું શીની વાતું કરે છે શીની એટલે કે શેની કે તું શેની વાતો કરે છે કે વાદળા શેના વાદળા

બાબુ તારું ભમી તો નથી ગયું ને એટલે કે તારું મગજ તો ઠેકાણે છે ને કે દેવદૂત બાબુ ભમી જ તું અરે સ્વર્ગની કઈ મોજ મજા હતી કે મારું મગજ જે છે તો ભમી જ ગયું હતું કે સ્વર્ગની અંદર તો કઈ મોજ મજા હતી મને આહા હરિ કાકા આપણું તો મગજ કામ ન કરે કે ત્યાં તો સ્વર્ગની અંદર તો કેવી મોજ મજા હતી આપણું તો મગજ પણ ત્યાં કામ કરે નહીં ચંદુ તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબુભાઈ ચંદુ શું પૂછે છે કે તો તું સ્વર્ગમાં ગયો તો બાબુભાઈ બાબુ તઈ તઈ એટલે કે હા હરિલાલ જરા માંડીને વાત તો કર સ્વર્ગ કેવું હોય છે હરિલાલ શું કહે છે તો પછી જરાક માંડીને વાત કર તો કે સ્વર્ગની અંદર કેવું હતું શું હતું સ્વર્ગ કેવું હોય છે બાબુ અરે શું વાત કરું કાકા કહું છું ને કે આપણું મગજ કામ ન કરે શું કહે છે ક્યારે કહું તો છો હરિકાકા કે ના આપણું મગજ કઈ કામ કરે નહી હરિલાલ પણ તું ગયો કેવી રીતે શું કે આજ સવારની જ વાત છે નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો અને ઢબી પડ્યો કે મારો જીવ મુંજાયો ગભરામણ થઈ અને હું ત્યાં જ ઢીબી ગયો એટલે કે પડી ગયો પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખો વાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉચકી લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા પછી તો મને મારા મા બાપ રડતા હતા ને વચ્ચે દેવદૂતો પાંખો વાળા અને મને ઉચકીને અહીંયાથી લઈ ગયા હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું મેં કીધું અરે ભાઈ મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઉં છો એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં કે હું એને પૂછતો તો કે તમે મને ક્યાં લઈ જાઓ છો તો એ હસીને શું કહે છે કે અમે તને સ્વર્ગમાં લઈ જઈએ છીએ ટાઢા બોળ વાદળામાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા મને બે ચાર છીંકો આવી ગઈ દેવદૂતોએ મારા હાથ બાવડાથી જાલેલા મારું નાક લૂવું છે એ રીતે કે શું કહે છે મને તો છીખ પણ આવી ગઈ અને બે દેવ એ મને બાવડાથી પેગડો તો મારે મારા નાકને કઈ રીતે લૂછવું કાશી ચા લઈને આવે છે લે ભાઈ ચા સૂઠ નાખીને બનાવી છે કાશી શું કહે છે કે લે બાબુ આ ચા જે છે એ મેં તારી માટે સૂંઠ નાખીને બનાવી છે ગરમ ગરમ પી લે બાબુ કપ લે છે રકાબીમાં ચા કાઢી જરા ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે ચંદુ પછી શું થયું બાબુભાઈ એટલે કે પછી શું થયું બાબુભાઈ એટલે બાબુ કહે છે કે આવી ગરમ ગરમ ચા પી લે ઝટપટ શરદી મટી જશે કે તું ફટાફટ ચા પી લે એટલે તને શરદી જે છે એ મટી જશે સારી થઈ જશે કૃપાશંકર અરે આ અતારની વાત નથી અતારની એટલે કાશી તમે બેહો બેહો એટલે કે બેસો આ આપણો બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાથે હંગાથે એટલે કે સંગાથે સાથે દેવદૂતો સાથે

આવી પહોંચી અને ઈના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું કે હું તો મુંજાઈ ગયો ગભરાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડીંગ જ થઈ ગયો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો ચંદુભાઈ ખબર છે એ કોણ હતું અરે એ તો આપણો દેવલો હતો કે પછી મેં એના મોઢા સામે જોયું તો મને ખબર પડી કે કોણ હતું તો કે એ તો આપણો દેવલો ચંદુ દેવલો બાબુ કહે છે કે હા દેવલો ઓલો ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડા પહેરીને પટિયા પાડી નાચતો નહોતો શું કહે છે કે હા એ આપણો જ દેવલો હતો ઓલા ખારા ગોઢાના મેળામાં બૈરીના એટલે કે સ્ત્રીઓના કપડા પહેરીને પટિયા પાડી નાચતો નહોતો ઈ ચોથી ચોપડીમાં મારો ભેગો ભણતો હતો કે હું જ્યારે ચોથું ભણતો હતો ત્યારે એ મારી સાથે ભણતો હતો ચોથી ચોપડી એટલે કે ચોથું ધોરણ ચંદુ હા હા દેવલો પેલો નરસિંહનો છોકરો કે દેવલો કોણ છે તો કે નરસિંહભાઈનો છોકરો હરિલાલ નરસિંહનો છોકરો તો બે વરહ પહેલાં મરી ગયો બે વરહ વરહ એટલે કે વર્ષ કે નરસિંહનો છોકરો તો બે વર્ષ પહેલાં મરી ગયો હતો કૃપાશંકર ઈને એરુ આભડ્યો તો ઈને એરુ આભડ્યો તો એરુ એટલે કે સાપ આભડ્યો તો કરડી ગયો તો કેને તો સાપ કરડી ગયો તો એરુ આભડ્યો તો બાબુ હા હા ઈ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે કે આ ઈ જ દેવલો ઈ સ્વર્ગમાં અત્યારે અપ્સરા થયો છે સ્વર્ગમાં કોણ અપ્સરા થયું છે તો કે સ્વર્ગમાં તમારું નાક લુ આવી છું બાબુભાઈ કે મેં એને પૂછ્યું કે તું અહીંયા ક્યાંથી તો કે હું તમારું નાક લૂંચવા આવી છું મારું નામ હવે દેવાંશી છે સ્વર્ગમાં અપ્સરા છું કે શું કહે છે કે મારું નામ તો દેવાંશી છે હું અત્યારે સ્વર્ગમાં અપ્સરા છું હરીલાલ અરે મારો બેટો દેવલો કેવું પડે શું કહે છે કે ઓહો મારો બેટો દેવલો હવે તો કેવું પડે કે અહીંયા જે દેવલો છે એ સાપ કરડવાથી મૃત્યુ પામે છે અને સ્વર્ગની અંદર અત્યારે એક અપ્સરા છે અને ત્યાં એનું નામ દેવલો મટીને દેવાંશી કરી નાખ્યું છે તો કે આ જે સ્વર્ગ છે ન્યાય એને એ દેવલો પણ મળે છે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દેવાંશી અને બાબુભાઈ વાત જે છે એ આગળ વધારીશું જય હિન્દ જય ભારત